નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગુર્જરપુર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર પંદર જેનું નામ છે પરિમિતિ ક્ષેત્રફળ અને ઘનફળ તો એના અંદર આપણે આજે જોશું સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણ કે જેના દાખલા તમને ખૂબ ઉપયોગી થશે આગામી નવોદયની એક્ઝામના અંદર તો નિષ્ઠા નંબર વન જે બે હજાર તેરના અંદર પૂછાઈ ગયો હતો તો એનો પહેલો નિષ્ઠાનો દાખલો છે એક લંબચોરસ ખેતર કે જેની બાજુઓ ચોસઠ મીટર અને છત્રીસ મીટરની છે જેનું ક્ષેત્રફળ એક ચોરસ ખેતરના ક્ષેત્રફળની બરાબર છે તો ચોરસ ખેતરની બાજુ કેટલી હશે એ આપણે શોધવાનું છે બહુ સરસ સિમ્પલ અને આશા રાખું કે તમને આવડતું હશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર જો આના આગળના સ્વાધ્યાના ચેપ્ટરના દાખલા ના જોયા હોય તો જોઈ લેજો નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાં મળી જશે તમને તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ચોસઠ ગુણ્યા છત્રીસ તમારે આનો ગુણાકાર કરવાનો છે ચોસઠ ગુણ્યા છત્રીસનો જે ગુણાકાર તમારો થશે ત્રેવીસ જીરો ચાર હવે આપણે શું કરીશું ચોરસનું ક્ષેત્રફળ મેળવીશું તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અને એવું કીધું છે કે લંબ ચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ બંને સરખું છે માટે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ પણ કેવું થશે ત્રેવીસ જીરો ચાર અને અહીંયા થશે લંબાઈનો વર્ગ આનો તમે લસા દ્વારા કાં તો અવિભાજ્ય અવયવો પાડીને ત્રેવીસ જીરો ચારના અને આનો લંબાઈ શોધી શકશો અને જે આની લંબાઈ જે છે એ આવશે ફોર્ટી એટલે કે અડતાલીસ લંબાઈ જોવા મળશે અડતાલીસ ગુણ્યા અડતાલીસ કરશો ને તમે તો ત્રેવીસ જીરો ચાર થઈ જશે એટલે વિકલ્પ નંબર બી સાચો જવાબ છે અચ્છા પરીક્ષામાં પૂછાય ને આપણને આ બધું ના ફાવે તો શું કરવું સીધી ગણતરી શીખવાડો શું કરવાનું ચોસઠ ગુણ્યા ચોસઠ કરી જોવાનો તો આ જવાબ આવવો જોઈએ આ બંનેનો ગુણાકાર કરીએ એટલો અડતાલીસ ગુણ્યા અડતાલીસ કરવાનો તો આ જવાબ આવવો જોઈએ તો તમારો જવાબ સાચો આવી જશે અમુક વાર એવું કન્ફ્યુઝન થઈ જાય આપણે રકમ વાંચીએ સમજ ના પડે સમજ પડી ગઈ ને તો જલ્દીથી ગણવું હોય તો શોર્ટ શોર્ટ ટ્રીકો છે તમને ખૂબ ઉપયોગી થશે જો આવડી ગયું હોય તો સ્ટાર દોરી દેજો હવે શીખીએ આપણે ન્યૂ સ્ટાર નંબર બે જેની રકમ અહીંયા આપણને આપી છે એક કબાટની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે એક મીટર જીરો પોઈન્ટ પાંચ મીટર અને બે મીટર છે તો તેનું ઘનફળ કેટલું થશે કશું જ કરવાનું નથી ઘનફળનું સૂત્ર મૂકો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય ગુણ્યા ઊંચાઈ અચ્છા પરીક્ષામાં સૂત્ર મૂકવાની જરૂર નથી કારણ કે આપણે ગણતરી નથી કરવાનો જવાબ લાવવાનો છે ડાયરેક્ટ ઓપ્શન આપેલા હશે પણ આટલા માટે અહીંયા સૂત્ર મૂકું છું હું કે જેથી તમને સૂત્ર યાદ રહી જાય પર્ટિક્યુલરી રીતે સમજ પડી જાય મગજના અંદર ફિટ થઈ જાય અને ગમે ત્યારે દાખલા તમે જવાબ ગણી શકો એટલા માટે એટલે તમારે જો આવડે ને ડાયરેક્ટ તો ગણી શકો છો ચિંતા કરવી નહીં બહુ તો એક ઘન મીટર જવાબ આવશે એક ઘન મીટર એટલે કે વિકલ્પ નંબર ડી સાચો જવાબ છે તો એને રાઉન્ડ ઓફ કરી દઉં બહુ સહેલો સિમ્પલ છે કશું નથી કર્યું આના આની સાથે ગુણાકાર કર્યો ને એનો પાછો આની સાથે ગુણાકાર કર્યો જો પાંચ દુ દસ નીચે પાછા દસ આવશે દસ તો સુટી જશે એટલે એક જવાબ વધશે એટલે માટે જો આવડી ગયો હોય તો સ્ટાર દોરી દેજો ન્યૂ સ્ટાર નંબર ત્રણ ખૂબ જ સમજવા જેવો દાખલો છે બે હજાર તેરના અંદર પૂછાય ગયેલો ખૂબ ઉપયોગી દાખલો તો જોવો એની રકમ આ લીએ સો સેન્ટીમીટર લાંબા તારમાંથી એક લંબચોરસ બનાવી અને લંબચોરસનું વધુમાં વધુ કેટલા ક્ષેત્રફળ હોઈ શકે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર પહેલા તો પરિમિતિ લઈએ લંબચોરસની પરિમિતિ બરાબર કારણ કે એનો લાંબો તાર વાપર્યો હતો ને તો બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ હોઈ શકે છે એટલે આપણું સો સેન્ટીમીટર છે અને બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ રાખીએ સો અહીંયા આવી જશે ભાગ્યા બે થશે લંબાઈ પહોળાઈ થશે એટલે અહીંયા કેટલું થશે થશે લંબાઈ પહોળાઈ એનો મતલબ કે લંબાઈ અને પહોળાઈ બે પચાસ છે એટલે કે પચીસ પચીસ હોય શકે છે તો ચલો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો પચીસ ગુણ્યા પચીસ કેમ એવું કર્યું કારણ કે અહીંયા પચાસ છે તો લંબાઈને પહોળાઈ પર્ટિક્યુલર આપેલી નથી તો એના બે અડધા અડધા ભાગ કરી દીધા એટલે પચીસ 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 ગુણ્યા પચીસ કરશો એટલે છસો ને પચીસ જવાબ આવશે ચોરસ સેમી જે વિકલ્પ નંબર આપણને ડીમાં જોવા મળે છે વિકલ્પ નંબર હું રાઉન્ડ ઓફ કરી દઉં ખૂબ સહેલો થોડો અટપટો થોડી સમજની જરૂર ફક્ત આમાં લુચો કરે છે બાળકો કે અહીંયા જે પચાસ આવે છે એનું શું કરવું એના પછી ખબર પડતી નથી આવું આપેલી આવી કંડિશન આપેલી આવી હાલત આપે તો આપણે શું કરી દેવાના આ બંનેના અડધા ભાગ કરી દેવાના પચાસના અડધા ભાગ કરેલા પચીસ તો પચીસ લંબાઈ હશે અને પચીસ પહોળાઈ હશે તો આટલો જ સરળતાથી આ દાખલો મળી શકાશે જો આવડી ગયું તો લાઈક કરી દો અને સ્ટાર પણ દોરી દો નિષ્ઠા નંબર ચાર જેની રકમ તમને અહીંયા આપવામાં આવી છે એક ચોરસ જમીનના ટુકડાની પરિમિતિ એકસો સાહીઠ મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે બહુ સહેલો દાખલો છે પહેલાં આપણે શું કરીશું તો પહેલાં ચોરસની જે પરિમિતિ છે ને લખીએ તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ થાય છે બરાબર સૂત્ર તમને આવડે છે હવે કેટલી આપી છે આપણને એકસો ને સાહીઠ મીટર આપી છે અને ચાર ગુણ્યા લંબાઈ લખી દઈએ તો આ લંબાઈને એમને એમ રવા દઈશું કારણ કે લંબાઈ શોધવાની છે ને આપણે તો એકસો સાહીઠ ભાગ્યા ચાર લઈ લઈએ ચોકે ચોકે સોળ થશે તો ચાલીસ લંબાઈ આવશે ચાલીસ લંબાઈ આવે લખી નાખી ચલો બરાબર હવે શું કરવું આપણે શું કીધું છે કીધું છે ક્ષેત્રફળ શોધવાનું તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ બરાબર ગુણ્યા લંબાઈ ચાલીસ ગુણ્યા ચાલીસ ચોક્કે ચોક્કે સોળ ને બે જીરો લાગી જાય બરાબર એટલે જવાબ આવશે સોળસો મળી ગયા સોળસો ચોરસ મીટર જે વિકલ્પ નંબર માં જોવા મળે છે તો વિકલ્પ નંબર ડીને હું રાઉન્ડ ઓફ કરી દઉં હું આશા રાખીશ કે તમને આવડી ગયો હશે ને આવડી ગયો તો સ્ટાર દોરજો નંબર જેની રકમ અહીંયા તમને આપવામાં આવી છે ત્રણ સેમીની બાજુવાળા નક્કર ઘન બનાવવા માટે એક સેમીની બાજુવાળા કેટલા ઘનની જરૂર પડે બહુ સરળ સિમ્પલ અને ઈઝી દાખલો છે હું આશા રાખીશ કે તમને આવડી ગયો હશે આવડી ગયો છે ને ચલો જોઈએ શું કરીએ તો નક્કર ઘન બનાવવા માટે શું કરવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ભાગ્યા લંબાઈ પહોળાઈ ઊંચાઈ ઘન કીધો છે એટલે એની ત્રણેય બાજુના માપ સરખા હોય છે એ યાદ રાખવાનું ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ એક એકા એક એકા એક એકા એક એટલે એક એટલે સત્યાવીસ એટલે વિકલ્પ નંબર સી સાચો જવાબ છે તેને રાઉન્ડ ઓફ કરી દો આવા નક્કર ઘનના નેના દાખલા ખૂબ સરસ રીતે પૂછાતા હોય છે તો આપણને આવડવા જુએ જો આવડી જશે તો સ્ટાર મળી જશે સ્ટાર ભેગા કરી દેશો તો મજા આવી જશે કારણ કે જેટલા વધારે સ્ટાર એટલી સેલ્ફી સારી આવશે ન્યૂ સ્ટાર નંબર છ જેની રકમ તમને અહીંયા આપવામાં આવી છે નવ મીટર લંબાઈ બે મીટર પહોળાઈ અને પચાસ સેમી ઊંચાઈના એક ઉઘાડા ડબ્બાને બનાવવા માટે પતરાનું ક્ષેત્રફળ કેટલું થાય ઉઘાડો ડબ્બો એટલે કે આ રીતનો આપ્યો છે તમને બરાબર ઉપરથી બંધ હશે પણ આમ ઉઘાડો હશે એટલે ઉપરથી ઉઘાડો હશે આજુબાજુ નથી એટલે ચાર દીવાનું એક તો ક્ષેત્રફળ આપણને ખબર હોવું જોઈએ કે ચાર દીવાલનું ક્ષેત્રફળ કેટલું થાય છે અને એ સિવાય જે એનો અંદરનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવવું પડશે તો આપણે શું કરીશું જુઓ પહેલાં તો ચાર દીવાલના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો બે કૌંસમાં ઊંચાઈ કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ આવું છે તો બે ગુણ્યા ઊંચાઈ પચાસ સેમી છે એટલે મીટરમાં ફેરવું છું એટલે સો વડે ભાગીશું એટલે એને થશે ઝીરો પોઈન્ટ પાંચ અને લંબાઈ આપી છે નવ વત્તા બે એટલે બે ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા અગિયાર એટલે અહીંયા થશે આપણું અઢાર જવાબ આવશે ત્યાર પછી સોરી અહીંયા જવાબ તમારો આવશે અગિયાર આવશે કારણ કે અહીંયા નીચે આપણે દસકો લઈ લઈએ સમજી લો દસકો લીધો અહીંયા પાછા પાંચ આવવા ને પાંચ દો દસ ને પાંચ પાંચ ઉડી જાય એટલે અગિયાર વધે હવે શું કરવાનું છે નીચે જે લંબચોરસ મળ્યું ને આ જે પત્રો હોય ડબ્બાનું પત્રો એના નીચેનો જે ભાગ રહ્યો એનું પણ આપણે ક્ષેત્રફળ શોધવું પડશે તેનું એનું ક્ષેત્રોફળ નવું ગુણ્યા બે કરવાના એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય તો નવ દો અઢાર બંનેનો સરવાળો કરદો અઢાર વત્તા અગિયાર એટલે કે ઓગણત્રીસ એટલા માટે જવાબ ઓગણત્રીસ આવશે અને ઓગણત્રીસ મીટરનો સ્ક્વેર વિકલ્પ નંબર એકમાં આપ્યો છે તો એને હું રાઉન્ડ ઓફ કરી દઉં થોડું સમજવાની જરૂર છે ઘણા બાળકોને એમ થાય છે કે ખુલ્લો ડબ્બો છે આટલા સુધી ગણશે અગિયાર જવાબ લાવશે પછી કે અગિયાર તો આપ્યો નથી દાખલો મૂકી દેશે પણ એ તો નીચે વિચારતા જ નથી કે નીચેની બાજુ પણ પત્રો જે હશે એનો અચ્છા બંધ હોય તો એવું ઉપરની બાજુ તો દરેકનું ક્ષેત્રફળ સુધી દેવાનું સિમ્પલ વસ્તુ છે આવડશે આવડી જશે ચિંતા ના કરો આવડી ગયું હોય તો લાઇક કર દો અને સબસ્ક્રાઈબ કરી દો અને બીજી ન્યૂ સ્ટાર દોર દો ન્યૂ સ્ટાર નંબર સેવન જેની રકમ તમને અહીંયા આપવામાં આવી છે ત્રણ મીટર એક મીટર અને પચાસ સેમી કદના લાકડામાંથી પચીસ સેમી વીસ સેમી એન્ડ ગુણ્યા દસ સેમીની કદના કાપી શકાય તેના કેટલા ટુકડા થઈ શકે બહુ સરસ છે તમને આવડતો હશે હું આશા રાખું છું જો ના આવડતો હોય વાંધો નહીં શીખી લો ત્રણ મીટર છે તો એને પહેલાં સેન્ટીમીટરમાં ફેરવી દો એટલે કે ત્રણસો સેન્ટીમીટર થશે બરાબર ત્રણસો સેન્ટીમીટર ગુણ્યા સો એક મીટર એટલે કે સો સેન્ટીમીટર બરાબર ગુણ્યા પચાસ સેન્ટીમીટર હવે શું કરવાનું નીચે તમને શું આપ્યું છે પચીસ સેન્ટીમીટર વીસ સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટર ચલો હવે શું કરીશું જુઓ આ જીરો ઉડી ગયા આ જીરો ગયા આ જીરો ગયા આ જીરો ગયા બરાબર હવે પચીસ ગુણ્યા બે કરીએ એટલે પચાસ થઈ જાય એટલે એક આ જીરો ઉડાડીએ ને આ જીરો ઉડાડી દઈએ આ તો જતો રહી પચીસ દુ પચાસ થયા હવે અહીંયા લખાશે કેટલા છે ત્રણસો છે અને અહીંયા પેલા પાંચ છે એટલે પાંચ પાંચ ઉડી ગયા એટલે કેટલા વધ્યા ખાલી ત્રણસો એટલે આપણો જવાબ આવશે ત્રણસો જે ક્યાં જોવા મળે છે વિકલ્પ નંબર બીમાં તો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ છે તો એને હું રાઉન્ડ ઓફ કરી દઉં કેટલો સહેલો મસ્ત ઢીંગલાવાળો દાખલો હતો હું આશા રાખીશ કે આવડી ગયો હશે અને જો આવડી ગયો હોય તો સ્ટાર જરૂર દોડજો ન્યૂ નંબર આઠ જેની રકમ અહીંયા તમને આપવામાં આવી છે અને બે હજાર પંદરના અંદર પૂછાયેલો દાખલો છે તો ધ્યાન રાખીને થોડું સમજજો એક લમઘન આકારનું વાસણ જેની ભૂજાવો વીસ સેમી દસ સેમી એન્ડ ત્રીસ સેમી તો કેટલો દૂધ ભરી શકાય અથવા તો સંચિત કરી કરાય સંચિત એટલે કે સંગરવું બરાબર શબ્દ ગુજરાતી શુદ્ધ ગુજરાતી શબ્દ લીધેલો છે સંચિત કરવું સંચિત કરીએ ચલો જોઈએ તો પહેલાં આપણે શું કરીશું વીસ ગુણ્યા દસ ગુણ્યા ત્રીસ બરાબર ત્રણ દુ છ એક બે ત્રણ ઝીરો બરાબર એટલે કે આટલું સંચિત કરી શકાશે આ સેમી છે એને હવે ફેરવવાનું છે લીટરમાં તો લીટરમાં ફેરવવા માટે આપણી છ હજારની હજાર વડે ડિવાઈડ કરી નાખવાનું એટલે છ લિટર કેટલો આવશે જવાબ છ લિટર આપણો સાચો જવાબ થશે જે વિકલ્પ નંબર સીમાં જોવા મળે છે તો એને હું રાઉન્ડ ઓફ કરી દઉં છે ને સહેલો દાખલો એના વિદ્યાર્થીઓ શું કરે ખબર છે તમે જ કરશો પાછા ભૂલતા નહીં ધ્યાન રાખજો આ સેમી આવી ગયું ને છ હજાર તો છ હજાર ઓપ્શન આલે જ લખી નાખે અહીંયા જો કે આપ્યો નથી પણ કાથી ડાયરેક્ટ કહે તો સાઈઠ લીટર લખી દે કાં તો પછી ઝીરો પોઈન્ટ છ લીટર લખી દે કાં તો સાઈઠ સેમી લખી દે પણ જોવાનું શું પૂછ્યું છે સંચિત કરી શકાય ને પણ લીટરના અંદર તો એને પછી ડિવાઈડ કરશો ને ત્યારે થઈ જશે છ લીટર જે વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ હતો જો આવડી ગયો હોય તો સ્ટાર દોરી દેજો વિદ્યાર્થી મિત્રો ન્યૂ સ્ટાર નંબર નાઇન બે હજાર સત્તરમાં પૂછાયેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો અને આવનારી પરીક્ષાના અંદર આવનારો ખૂબ જ ખતરનાક દાખલો તો ચલો જોઈએ કઈ રીતના દાખલો ગણીશો આને ખૂબ સમજદારીની જરૂર છે પંદરમાં ચેપ્ટરનો સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણનો છેલ્લો દાખલો છે બહુ ધ્યાનપૂર્વક શીખી લેજો જેની રકમ છે એક હોલની બાજુઓ બાજુઓ ચોવીસ મીટર અને વીસ મીટર છે તેમાં ફરસ પર લગાડવા માટે ઝીરો પોઈન્ટ ચાર મીટર અને ઝીરો પોઈન્ટ ત્રણ મીટર બાજુવાળી કેટલી ટાઇલ્સ જોશે એટલે કે જે બાજુઓ છે એના પર ટાઇલ્સ ચોટાડવાની છે તો કેટલી જોઈશે તો પહેલાં એક આપણે કામ કરીએ ચોવીસ ગુણિયા વીસ કરી દઈએ એટલે એનું ક્ષેત્રફળ મળી જશે અને જેટલી ટાઇલ્સ ચોંટાડવાની છે એટલે પોઈન્ટ ચાર છે અને અહીંયા પોઈન્ટ ત્રણ છે જુઓ પોઈન્ટનો ગુણાકાર તમને આવડે છે અહીંયા ચોવીસ દુ અડતાલીસ થશે એટલે કે ચારસો એંસી પોઈન્ટવાળા ગુણાકાર આવડે છે ચાર તરી બાર લખી દો અને પોઈન્ટ પછી બે રકમ છે એટલે બીજા બે પોઈન્ટ મૂકી દો અને ચોવીસ જ્યારે બાદ કરશો તમે એટલે કેટલા થશે બાર ચોક અડતાલીસ એટલે ચાર અને ત્રણ ઝીરો બીજા લાગશે એટલે કે ચાર હજાર ટોટલ ટાઇલ્સ લાગશે તમારે આના ઉપર એટલે ચાર હજાર ટાઈલ્સ લાગે એટલે વિકલ્પ નંબર બી સાચો જવાબ આવે ગુણાકાર કરતાં આવડે છે ને ના આવડતો હોય તો દશાંત સંપૂર્ણાંકના દાખલા જોઈ લેજો પોઈન્ટવાળા દાખલા આવડી જશે સરવાળા બાદ બાકી ગુણાકાર અને અહીંયા તમારું આ પંદરમું ચેપ્ટર સમાપ્ત થાય છે ટોટલ રીતે તો વિદ્યાર્થી મિત્રો જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને બીજી એક વસ્તુ ખાસ કે આના જે ન્યૂઝ સ્ટાર ભેગા થયા છે એ આગળ લખવાના છે સાથે તમારા પૂરા ફેમિલી સાથેના એક વિડીયો બનાવવાનો છે નાનકડો તમારે વોટ્સઅપ માટેનો કે તમને મારા બધા જ ચેપ્ટર કેવા લાગ્યા છે તમને કેવી રીતે ફાયા છે અને એમાંથી તમને કેટલા સ્ટાર મળ્યા છે એમાં તમારા બધા પાસેથી પૂછવાના છે રિવ્યૂ ને એમાં ઘણી અને મને વોટ્સઅપ ઉપર વિડીયો મોકલવાનો છે ને એ વિડીયો તમારો ખૂબ જ ઉપયોગી રહેશે અને ઘણી જગ્યાએ મહત્ત્વનો પણ રહેશે કામ પણ આવશે ચલો બાય ટાટા